પી ડબ્લ્યુના શાનદાર પ્લેટફોર્મમાં તમારું સ્વાગત કરું છું સંકેત કાનાડ્યા તમને આજે સમરી લેક્ચરની વાત કરીએ સમરી લેક્ચર શું છે સમરી લેક્ચર કોના માટે હોય રાઈટ તો સૌથી પહેલાં યાદ રાખજો આ લેક્ચર એ લોકો માટે છે જે લોકો ફટાફટ ફટાફટ સૂત્રોનું રિવિઝન કરવા માગે છે ફટાફટ ફટાફટ યાદ કરવા માગે છે એ ચેપ્ટરમાં શું હતું રાઈટ તો વિદિન વન અવર આપણે એવી કોશિશ કરતા હોઈએ કે આખા ચેપ્ટરના સૂત્રોથી લઈ અને એને કેવી રીતે યુટિલાઇઝ કરી શકાય એ સમજી લઈએ પણ આ લેક્ચર એ લોકોને જ જોવો જોઈએ કે જે લોકો ઓલરેડી આ ચેપ્ટર સંપૂર્ણ શીખી ચૂક્યા છે જો તમે એવું એક્સપેક્ટ કરતા હોવ કે આ લેક્ચર જોઈને હું આખું ચેપ્ટર સમજી લઈશ તો ખરેખર આ ના ઇન્સાફી થશે તમારી જોડે વાસ્તવિકતા એવી છે કે આ ચેપ્ટર ત્યારે જ આ લેક્ચર ત્યારે જ જોઈ શકાય જ્યારે આ ચેપ્ટર ખરેખર આવડતું હોય રાઈટ અથવા એને રિવાઇઝ કરવાની જરૂર હોય અમુક દિવસે ડે બાય ડે તો ત્યારે જોઈ શકાય ઓકે સો લેટ વી સ્ટાર્ટ સૌથી પહેલાં આપણે કયા કયા ટૉપિક્સનો ઉપયોગ કરવાના છે તો બાયોસાવરના નિયમની ઉપયોગીતા તેની ઉપયોગી ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિશું રાઈટ જોડે જોડે આપણે જોઈશું ભાર રહીત વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ વિદ્યુતભાઈ તારને ચુંબકીય ક્ષેત્રમાં રાખીશું ચુંબકીય ડાયપોલ અને ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ તો એને ટોર્ક લાગશે તો ટોર્ક કેવું લાગે છે કેટલું લાગે છે એની વાત કરીશું રાઈટ જો વિદ્યુતભારની ગતિમાં આપણે શું વાત કરીશું તો વિદ્યુત વિદ્યુત પ્રવાહ ખંડ શું છે તો વિદ્યુત પ્રવાહ ખંડ જેમ વિદ્યુત શાસ્ત્રમાં જેમ વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભાર હતો એ રીતે ચુંબકીય શાસ્ત્રમાં પ્રવાહ ખંડ છે જેને કહેવાય પ્રવાહ ધારિત ખંડ શું કહેવાય બેટા પ્રવાહ ધારિત ખંડ ધારો કે કોઈ પ્રવાહ પસાર થઈ રહ્યો છે એનો સૂક્ષ્મ ધારો કે પ્રવાહ આઈ જેટલો પસાર થઈ રહ્યો છે એનો સૂક્ષ્મ ખંડ લંબાઈનો વિચારીએ તો આને શું કહેવાય આઈડીએલ એ પ્રવાહ ખંડ કહેવાય પણ આ પ્રવાહ ખંડ બેટા સદીશ ભૌતિક રાશિ છે પ્રવાહ ખંડ કેવી ભૌતિક રાશિ છે સદિશ ભૌતિક રાશિ છે અને પ્રવાહ ખંડ આઈડીએલની દિશા શું હોય ને દિશા શું હોય બેટા તો પ્રવાહ ખંડની દિશા તમને જોવા મળી જશે વિદ્યુત પ્રવાહની દિશામાં કઈ હશે બેટા વિદ્યુત પ્રવાહની દિશામાં જો વિદ્યુત પ્રવાહ પ્રવાહિશ ભૌતિક રાશિ નથી પણ પ્રવાહ ખંડ ભૌતિક રાશિ છે અહીંથી બને વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ સ્થાન એટલે કે વિદ્યુતભાર વિદ્યુત ભાર અધિશ ભૌતિક રાશિ છે જ્યારે ચુંબકીય શાસ્ત્રમાં ચુંબકીય ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન એટલે કે પ્રવાહ ખંડ

પાછું એમ ઝીરો આપણે જાણી ચૂક્યા હતા કે આજુબાજુમાં વિદ્યુત ભરના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો એવી રીતે ચુંબકીય શાસ્ત્રના કારણે પ્રવાહ ખંડના કારણે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ જાણવા ની તક મળી ગઈ અને બાયો અને સાવટ આ બે અલગ અલગ સાયન્ટિસ્ટ છે જેને ભેગા થઈને માત્ર ચારથી પાંચ મહિના અથવા છ મહિનાની રિસર્ચમાં પ્રવાહ ખંડના લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેની વાત કરી દીધી તો પ્રવાહ ખંડના લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને દિશા આ બંને વિશે વાત કોણે કરી બેટા બાયો અને સાવટે કરી શું કર્યું એણે કીધું કે ભાઈ કોઈ પ્રવાહ ખંડ છે પ્રવાહ પ્રવાહિત ખંડ માનો કે આ છે ત્યાંથી પી અંતરે ત્યાંથી પી અંતરે પ્રવાહની દિશામાં તો અહીંયા થઈ સૂક્ષ્મ એના આ લંબ અંતર જેટલા લંબ અંતરે એટલે કે પી બિંદુએ રાઈટ અહીંયા થઈ ગયું ની દિશા મેળવાતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો ડીબી એટલે ઇક્વલ ટુ ડીબી નો મતલબ શું સ્મોલ ચુંબકીય ક્ષેત્ર ઇક્વલ ટુ આઈડીએલ क्रॉस आर कैप अपॉन आर स्क्वेर अपॉन फोर पाई तो फायर क्वेश्चन था म्यू जीरो अरे भाई म्यू जीरो शून्य म्यू जीरो शून्य अवकाशी परमी एबिलिटी सॉरी परमी एबिलिटी है तो म्यू जीरो बेटा शून्य अवकाशी परमी एबिलिटी અને એનો એકમ ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા હોય તો ટેસ્લા એકમ શું છે બેટા ટેસ્લા મીટર પર એમ્પિયર છે એકમ શું છે બેટા ટેસ્લા મીટર પર એમ્પિયર અને મ્યુ ઝીરોનું મૂલ્ય શું છે તો કે ફોર પાય ઇન્ટુ ટેન ટુ માઇનસ છે એસઆઈમાં ઓ કોનામાં બેટા એસઆઈમાં એનું મૂલ્ય ફોર પાય ઇન્ટુ ટેન ટુ છે કોનો ઝીરોનું આ મ્યુ 0 પોઈન્ટ ફોર ફાય જેમ વન પોઈન્ટ ફોર ફાયટ છે આંગળીઓ આર તરફ ગુમાવો તો અંદર તરફ તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવ્યું બેટા અંદર તરફ અને અંદર તરફ બતાવવા માટે ગોળ કરીને ક્રોસ કરું અંદર તરફ બતાવવા માટે શું કરું ગોળ કરીને ક્રોસ કરું રાઈટ આને શું કહેવાય બેટા ના પાનને ચુંબકીય ક્ષેત્ર મળે છે ત્યારબાદ આની મદદથી વિદ્યુત પ્રવાહ ધારિત પાત્રા વાહક તારને આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર હવે આમાં આપણે બેટા બે પાઠ પાડશું આમાં આપણે બે પાઠ પાડશું એક તો ટૂંકો અને એક તો લાંબો રાઈટ તો સૌથી પહેલા પરિમિત લંબાઈ માટે વિચારીએ તો સૂત્ર યાદ રાખવાનું મ્યુઝીરો આઈ અપોન ફોર પાય આર મ્યુ ઝીરો આઈ અપોન ફોર આર મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય આર ધારો કે આર જેટલા લંબ અંતરે તાર થી આર જેટલા લંબ અંતરે

લંબાઈના શું બેટા પરિમિત લંબાઈના પ્રવાહિત તાર ને લીધે ક્ષેત્ર બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય આર સાઈન થીટા વન પ્લસ ટુ જ્યાં યાદ રાખજો આર ખાસ યાદ રાખજો તાર થી લંબ અંતર છે તારથી કેવું અંતર છે બેટા લંબ અંતર છે તારથી લંબ અંતર છે કેવું અંતર છે બેટા તારથી લંબ અંતર છે આ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં કેમ કે અહીંયા આગળ ઘણા બધા છોકરાઓ આ જે આર છે એને તારથી લંબ અંતર કહેવાનું ભૂલી જાય છે અને જો તારથી લંબ અંતર કહેવાનું ભૂલાઈ જાય તો શું થાય ગડબડ થઈ જાય ભૈયા ગડબડ થઈ જાય તો યાદ રાખવાનું છે પ્રવાહ ધારિત તાર છે ઓકે હવે જો અનંત લંબાઈનો તાર હોય તો શું થાય હવે જો અનંત લંબાઈનો તાર હોય તો શું થાય અરે ડિસ્પ્લે બદલ હવે ધારો કે અનંત અનંત લંબાઈનો તાર છે તો શું થાય ચલો ભૈયા ધારો કે અનંત લંબાઈ તાર છે ધારો કે અનંત લંબાઈનો તાર છે તાર હોય તો હોય તો શું થાય ભૈયા અબ બોલો અપ ક્યાં હવે શું થશે હવે વિચારીએ હવે જો તાર અનંત લંબાઈનો હોય તો આપણે લોજિક તો એ જ વિચારીએ પરિમિત લંબાઈ વાળું લોજિક વિચારીએ પણ તાર ખૂબ જ લાંબો છે હવે તાર ખૂબ જ લાંબો છે તો લોજિકલી તમે જો વિચારો તો આ જે લંબ છે લંબ રાઈટ એનાથી આ છેડો પકડવા માટે અનંત આમ દૂર જવું પડે એમ કે આ તાર ખૂબ જ લાંબો છે રાઈટ તાર આ બાજુ પણ ખૂબ જ લાંબો હશે તો હવે જો તાર આ બાજુ પણ ખૂબ જ લાંબો હોય તો અહીંયાથી એ તારની એન્ડને પકડવા માટે ક્યાં જવું પડે ક્યાંય દૂર છેક સુધી જવું પડે તો ક્યાંક ને ક્યાંક અહીંયા પણ નેવું અને અહીંયા પણ નેવું ખૂણા જેવી ફિલિંગ આવે છે રાઈટ એમ કે આ બહુ જ લાંબો છે તો છેડાને મીટ કરવા માટે આપણે શું કરવું પડશે કે બહુ જ દૂર સુધી જવું પડશે અને દૂર સુધી જવા માટે શું કરવું પડશે સીધા જવું પડશે લગભગ લગભગ સીધા જવું પડશે રાઈટ લગભગ લગભગ શું કરવું પડશે સીધા જવું પડશે એક્ઝેક્ટ તો નહીં પણ લગભગ લગભગ સમજો કે જીરો પોઈન્ટ ઝીરો વન ડિગ્રી હોય તો એ ઓલમોસ્ટ નાઇન્ટી ડિગ્રી જ કહી શકાય રાઈટ તો હવે સૂત્ર શું બની જાય અનંત લંબાઈના તાર માટે પ્રવાહ ધારિત તાર અનંત લંબાઈનો મ્યુ ઝીરો આઈ અપોન ફોર પાય આર સાઈન નાઇન્ટી પ્લસ સાઇન નાઇન્ટી થઈ જશે હા કે ના યસ तो चलो बोलो आंसर क्या आ ही गयो तो के μ0i / 2πr तो b આવી ગયો μ0i / 2πr सो આપણો આન્સર પણ અનંત લંબાઈ માટે μ0i / 2πr પરિમિત લંબાઈ માટે μ0i / 4πr sinθ1 + sinθ2 ये याद रहेगा यस અહીંયા एक બીજો ट्विस्ट છે જો અહીંયા α અને β ખૂણો હોય જો અહીંયા α ખૂણો નહીયા β ખૂણો હોય

નાઇન્ટી પ્લસ ઓર માઇનસ થી આ વસ્તુ પણ બંને સૂત્રો સાચા છે રાઈટ તો આ બે સૂત્રો યાદ રાખી લેજો ઓકે ચાલો નેક્સ્ટ છે વિદ્યુત પ્રવાહ ધરાવતા વર્તુળાકાર લૂપ અથવા ગુચરાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર હું કેન્દ્ર આગળ લેવાની બદલે સૌથી પહેલા લેવા માગીશ રાઈટ હા અક્ષ પર સૌથી પહેલા હું શું લેવા માગીશ અક્ષ પર લેવા માંગીશ અને અક્ષ પરથી કેન્દ્ર પર આવીશ પેલા અક્ષનું સૂત્ર યાદ રાખો અને પછી કેન્દ્ર પર જાઓ ધારો કે અક્ષ પર ધારો કે અક્ષ પર અંતરે તમારે કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અને ધારો કે આ ત્રીજા જે છે એ કેપિટલ આર છે તો અક્ષ પર પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર વિચારો પેલા હે ને તો અક્ષ પર અક્ષ પર પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે વિચારીએ અને ત્યારબાદ જો એ સૂત્રમાં એક્સ ઇક્વલ ટુ ઝીરો લઈ લો તો કેન્દ્ર પર આવી જાય યસ એટલા માટે જ ઓકે તો પી બિંદુ ચું છે ગુચરાના બેટા ગુચરાના આ ગુચરું છે તો ગુચરા માટે બી ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન આઈ એ સ્કવેર અહીંયા આગળ આર સ્ક્વેર અપોન ટુ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ છે રાઈટ હવે આના માટે જ તમે જો વિચારો તો ગુચરાના કેન્દ્ર પર વિચારો કોના માટે વિચારો ગુજરાના કેન્દ્ર પર હે ને તો b બરાબર μ0i अपॉन n r² હો કેન્દ્ર માં દે x બરાબર શું હશે 0 2 x² એટલે 0² + r² / 2 3 / 2 મૂકો તો આનો આન્સર આજા μ0i n / 2r અહીંયાથી જુબેર કટ થઈ જશે આગળ વિચારો આગળ વિચારો કે જો આ ના હોતા વર્તુળાકાર લૂપ હોય ના હોતા રાઈટ વર્તુળાકાર લૂપ હોય તો શું થાય તેના માટે લખો વર્તુળાકાર લૂપ છે એક આંટાવાળી અને એક આંટાવાળી લૂપ હોય તો શું થાય એક આંટાવાળી લૂપ અરે આ તો રીંગ છે અરે આ તો શું છે બચ્ચા આ તો રીંગ છે અરે એક એટલે કહેવાય કહેવાય શું બચ્ચા છે અને રીંગ હોય તો આટાની સંખ્યા એન બરાબર શું હોય વન હોય તો કેન્દ્ર પર કોના બેટા રીંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર જો ગુચરા માટે શું હોય બેટા એન આંટા હોય અને રિંગ માટે એક આટો હોય બાકી બધું સેમ હોય તો સૂત્ર બી શું થઈ જાય મ્યુ ઝીરો આઈ અપોન ટુ આર અને આમાં ને આમાં જો રીંગની અક્ષ પર તો બી એક્સ બરાબર મ્યુ આઈ આર સ્ક્વેર અપોન ટુ આર સ્ક્વેર પ્લસ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ હું કોની વાત કરું છું બચ્ચા તો રિંગની અક્ષ પર એટલે આવું કંઈક બિંદુ થયું ને બેટા આવું કોઈ બિંદુ થઈ ગયું ને જો તો હા અક્ષ પરના કોઈ પી બિંદુ પરની વાત છે ક્લિયર છે ઓલ ક્લિયર ઓર નોટ જુઓ એકવાર આ ક્લિયર છે કે નહીં આ કે ના બોલો ચલો જવા ફટાફટ ચલો હવે વિચારીએ કે આગળ વિચારીએ તો એટલું જોયા પછી હવે છે વાહક તાર તો છે પણ આ નક્કર છે અને એ પણ ઘન છે તો આવા કિસ્સામાં નક્કર નરાકારના કિસ્સામાં આપણે શું કરી શકીએ તો નક્કર નરાકારના કિસ્સામાં સૌથી પહેલા તો એમ્પિયર સર્કિટલ વાપરી શકીએ શું વાપરી શકીએ બેટા એમ્પિયર સર્કિટલ તો સૌથી પહેલા આપણે જોઈએ એમ્પિયર સર્કિટલનો નિયમ એમ્પિયર સર્કિટલનો નિયમ એમ્પિયર સર્કિટલનો નિયમ હવે આ એમ્પિયર સર્કિટલનો નિયમ શું છે તો જ્યારે કોઈ બંધ પરિપથમાંથી ચુંબકીય ક્ષેત્ર હોય તો બી ડોટ ડીએલ બરાબર મ્યુ ઝીરો ઓફ આઈ થાય મ્યુ ઝીરો સમેશન ઓફ આઈ થાય એમ્પિયર સર્કિટલ એવું કીધું જેમ ગાઉસનો નિયમ હતો ને ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે નિયમિત આકાર માટે એ રીતે એમ્પિયરે પણ એમ્પિયર સર્કિટલનો નિયમ વાપર્યો અને એના પરથી આપણે અનંત લંબાઈના ઘન નળાકાર વાહક કારણે ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં બહારના વિસ્તારમાં તેમજ અંદર બહાર તેમજ આપણે કોના માટે વાપરી શકીએ બેટા સપાટી માટે અંદર બહાર તેમજ સપાટી માટે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ ચાલો મેળવીએ ઓકે નળાકાર છે હવે નળાકાર હશે તો નળાકારની અક્ષ હશે નળાકારની અક્ષ પર અક્ષથી આર અંતરે કેટલા અંતરે બેટા સ્મોલ આર અંતરે કુલ ત્રિજ્યા છે કેપિટલ આર કુલ ત્રિજ્યા છે કેપિટલ આર હવે કેન્દ્ર થી આર અંતરે વિચારો તો ત્યાં આગળ એટલે કે નળાકારના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કોના વિસ્તારમાં બેટા નળાકારના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હવે નળાકારના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એટલે શું તો એ સર બધો પ્રવાહ તો ઇક્વલી ડિવાઈડ થતો હશે જેટલો અહીંયા એ જેટલું અડચેદ લો ને અહીંયા એ જેટલો આડછેદ લો બંનેમાંથી પ્રવાહ કેવો હશે સમાન હશે તો પ્રવાહ ઘનતા સમાન હોય એના પરથી બી ઇન્ટુ ટુ પાય આર ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ આઈ કેપિટલ આર સ્ક્વેર આઈ અપોન કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર પરથી હવે આ સાબિતી છે સાબિતીની આપણે જરૂર નથી આપણે રાખવાનું છે સૂત્ર યાદ So, sutra, विशारे विशारे बेटा। तो μ0 ir / 2π r² सूत्र नळाकारना अंदरना विस्तारमा अंदरनो विस्तार એટલે કયો વિસ્તાર અંદરનો વિસ્તાર એટલે કયો વિસ્તાર બેટા તો કે કેપિટલ r इज ग्रेटर देन स्मॉल r હવે સપાટી પર વિચારો કોના પર વિચારો બેટા સપાટી પર स्मॉल r = શું થઈ જાય કેપિટલ r તો μ0 i अपॉन 2π કેપિટલ r અને લાસ્ટમાં છે બહાર માટે લાસ્ટમાં છે બહાર માટે લાસ્ટમાં શું છે બહાર માટે આ શું હતું સ્મોલ આર ઇક્વલ ટુ કેપિટલ આર માટે અને હવે સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર તો બહાર માટે જાણે કે તે અનંત લંબાઈનો તાર હોય જાણે કે તે તાર હોય બહાર માટે જાણે કે તે અનંત લંબાઈનો તાર હોય તાર તાર તો અનંત લંબાઈ બહુ જ મસ્ત વસ્તુ જો અહીંયા આગળ છે બી ચલે છે આર બી ચલે છે આર એટલે કેન્દ્ર જેમ જેમ સપાટી સુધી જઈએ તેમ બી ચલે છે આર સપાટી પર આર અને પછી ત્યારબાદ વન અપોન આર મુજબ ઘટે છે તો બી ચલે છે વન અપોન આર તમારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાંનો આલેખ પૂછાય છે બી વર્સિસ આરનો આલેખ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તમારી બી વર્સિસ આરનો આલેખ જરૂરથી પૂછાયેલો છે કોમ્પિટિટિવ એક્ઝામ હોય બોર્ડ એક્ઝામ હોય સ્કૂલ એક્ઝામ હોય ગુજકેટ એક્ઝામ હોય દરેક એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન એટલે બી વર્સિસ આરનો બી વર્સિસ આરનો આલેખ બી વિરુદ્ધ આરનો આલેખ શું થાય પહેલાં સુરેખા ક્યાં સુધી સુરેખા સુરેખા ક્યાં સુધી તો જ્યાં સુધી જ્યાં સુધી સ્મોલ આર ઇક્વલ ટુ કેપિટલ આર ના થઈ જાય ત્યાં સુધી સુરેખા અને ત્યારબાદ વન અપોન આર મુજબ ઘટે છે ત્યારબાદ વન અપોન આર મુજબ ઘટે છે ઓલવેઝ પૂછાયેલો ક્વેશ્ચન બી વર્સિસ આરનો આલેખ તો સરસ ક્વેશ્ચન છે જોઈ લેજો અ બહુ જ સરસ રીતે પૂછાતું હોય છે અંદર બહાર અને નિયમ કોનો બેટા એમપીએસર કીધાના નિયમની મદદથી રાઇટ તો ચાલો હવે આગળ વધીએ અનંત લંબાઈના સોલેનોઇડ માટે સોલેનોઇડ ઇટ ઇઝ ઇન્સ્પાયર બાય બોલીવુડ મૂવી એક બોલીવુડ મૂવી છે આનું ચુંબકીય ક્ષેત્ર એ ઇન્સ્પાયર છે કોનાથી એક મૂવીથી અને મૂવીનું નામ હતું બેટા મૂવીનું નામ હતું સલ્લુભાઈનું મૂવી હતું રાઈટ પાંડે ચુલબુલ પાંડે યાદ આ રાય કુછ એક્ઝેક્ટલી એ મૂવીમાં એ શું હતો પોલીસવાળો હતો અને ત્યાં એક સોંગ હતું એ સોંગનું નામ હતું મુન્ની બદનામ હુવી એક્ઝેક્ટલી સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર જાણતા પહેલાં સોલેનોઇડ કેવો હોય એ જાણી લઈએ તો સોલેનોઇડ તમે પેલું સ્પ્રિંગ જોઈએ જેમાં છોકરાઓ રમતા હોય પેલું આમ આમ રમતા હોય રાઈટ એવી સ્પ્રિંગ કે જ્યાં આગળ શું થતું હોય બેટા પ્રવાહ પસાર થતો હોય રાઈટ અને આટાઓ સેદ સેદ ખુલ્લા પડેલા હોય આ રીતનું કંઈક હોય તો આ કહેવાય સોલેનોઇડ અને આવા ખૂબ જ લાંબા અતિ લાંબા સોલેનોઇડ માટે અતિ લાંબા સોલેનોઈડ માટે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર હા સોલેનોઇડ માટે અંદરના વિસ્તારમાં चुंबकीय क्षेत्र बी टू मुन्नी, मुन्नी, जीरो आई, मुन्नी मुन्नी, अने व्हाट इज एन एन एट तो के एकम लंबाई री आटा संख्या आटा संख्या केपिटल एन बै एल छ તો બી ઇક્વલ બીજું સૂત્ર શું બન્યું મ્યુ ઝીરો એન બાય એલ ઇન ટુ આઈ તો આપણને સૂત્ર યાદ રાખવાનું છે અગેન આપણે વાત કરીએ ફરી અહીંયા છે બી ઇક્વલ હવે છે સોલેનોઇડના એક છેડે ચુંબકીય ક્ષેત્ર શું છે બેટા સોલેનોઇડના એક છેડે ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડના એક છેડે એક છેડે ચુંબકીય ક્ષેત્ર બી ઇક્વલ ટુ મ્યુ ઝીરો બાય ટુ છે બેટા એક છેડે કેટલું છે બે ઇક્વલ ટુ મ્યુ બાય ટુ છે એક છેડે બી ઇક્વલ ટુ મ્યુ બાય ટુ છે જ્યારે અંદરના વિસ્તારમાં મ્યુ એનઆઈ છે આ યાદ રાખવાનું છે બહારના વિસ્તારમાં શૂન્ય સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડના કારણે શૂન્ય સોલેનોઇડની બહાર બે ઇક્વલ ટુ ઝીરો આ યાદ રાખજો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર હોય બહાર શું હોય બેટા ઝીરો હોય સોલેનોઇડ જેવો જ એકદમ ભાઈ ભાઈ સોલેનોઇડનો એકદમ ભાઈ ભાઈ જો વિચારીએ તો એ છે ટોરોઇડ રાઈટ ટોરોઇડ શું છે આ જે સોલેનોઇડ ને આપણે આમ ગોળ ફેરવી દઈએ અને એના બે છેડાને જોડી દઈએ સોલેનોઇડને ગોળ ફેરવીએ એના બે છેડાને જોડો વિચારો એઝ્યુમ કરો સોલેનોઇડ એના બે છેડાને ગોળ ફેરવીને જોડી દીધા તો સોલેનોઇડના જો બે છેડાને જોડી દેવામાં આવે અને આમ વર્તુળ બનાવવામાં આવે લાઇક ધીસ રાઈટ જોઈએ આપણે ઓકે સોલેનોઇડ જે હતું અને બેટરી આપી દીધી તો આવી રીતે જોડી દીધું હવે જોડ્યા બાદ યાદ રાખજો કે બહારના વિસ્તારમાં અહીંયા પણ શૂન્ય છે તો ચુંબકીય ક્ષેત્ર હોય ક્યાં અહીંયા વચ્ચે હોય રાઈટ ધારો કે આ અંદરની ત્રિજ્યા અને બીજી આ જે બહારની ત્રિજ્યા છે અનુક્રમે ક્રમે આર વન ને આર ટુ હોય શું હોય બેટા આર વન ને આર ટુ હોય તો આ ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર અંદર ચુંબકીય ક્ષેત્ર અંદર ક્ષેત્ર અહીંયા પણ અગેન મુદ્ની જે છે μ0nI તો હવે તમે વિચારો કે n શું છે એકમ આટા એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા તો અહીંયા લંબાઈ ચ વર્તુળ સ્વરૂપે છે અહીંયા લંબાઈ શું છે બેટા વર્તુળ સ્વરૂપે છે તો અહીંયા વર્તુળની લંબાઈ કેટલી હોય પરિઘ જેટલી વર્તુળની લંબાઈ કેટલી હોય પરિઘ જેટલી તો કેપિટલ n / 2πr હવે આર શું છે તો કે આર ઇક્વલ ટુ સરેરાશ ત્રિજ્યા એટલે કે આર વન પ્લસ આર ટુ બટે ટુ આર વન પ્લસ આર ટુ ડિવાઈડ બાય ટુ તરીકે યાદ રાખી શકાય છે રાઈટ તો અંદરના વિસ્તારમાં સોલેનોઇડનું ઓકે સરેરાશ ત્રિજ્યા કેટલી છે આર વન પ્લસ આર ડિવાઈડ બાય ટુ વડે યાદ રાખી શકાય છે ક્લિયર છે યસ તો ચાલો હવે આપણે નેક્સ્ટ વસ્તુ વિચારીએ તો નેક્સ્ટ છે બેટા

કયો વિદ્યુત ભાર અને એમ દળ ધરાવતા એ કણને જ્યારે નાખવામાં આવે તો એ વર્તુળાકાર ગતિ કરે છે શું કરે છે બેટા વર્તુળાકાર ગતિ કરે છે તો નિયમિત વિદ્યુત ભારને કોઈ કોઈ વિદ્યુત વિદ્યુત ભારને ભારને ક્ષેત્રમાં કયા ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રમાં ક્રમાં ક્ષેત્રને રૂપે ક્ષેત્રને લંબ રૂપે પ્રક્ષિપ્ત કરવામાં આવે ક્ષેત્રને લંબ રૂપે પ્રક્ષિપ્ત કરતા તેના પર તેના પર એફ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી મુજબ બળ લાગે લાગે અને આ બળ કેવું હોય ખબર છે બેટા આ બળ કેવું હોય આ બળ

કેન્દ્રગામી બળ છે તો કેન્દ્રગામી બળ કરાવશે નિયમિત વર્તુળાકાર ગતિ જો આ વર્તુળાકાર ગતિ નિયમિત છે તો કન્ફ્યુઝન ચાલુ વર્તુળાકાર ગતિ હોય તો વર્તુળાકાર ત્રિજ્યા હોય વર્તુળાકાર ગતિનો આવર્તકાળ હોય વર્તુળાકાર ગતિની આવૃત્તિ હોય વર્તુળાકાર ગતિમાં તેનો વેગ હોય તો કહા હૈ સબ દેખતે ચાલો નેક્સ્ટ છે બંધ પરિપથ વર્તુળાકાર ગતિની ત્રિજ્યા તો આપણે જાણીએ છીએ ક્યુ વી ક્રોસ બી એટલે કે થઈ ગયું વેગમાન ભાગ્યા ક્યુબી તમને ખબર છે વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચે સંબંધ છે વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચે સંબંધ ખબર છે જો દેખાડવો વેગમાન

સ્થિતિમાનના તફાવત થી સ્થિતિમાન વીઝીરોના તફાવત થી આવેલ હોય મેળવેલ હોય તો ગતિ ઊજા કે ઇક્વલ ક્યુ વી ઝીરો જ્યાં વીઝીરો શું છે વેગ નથી સ્થિતિમાન નો તફાવત છે જ્યાં વીઝીરો શું છે

એમ બી અપોન ક્યુબી પરથી તો આ સૂત્રો તમારે કમ્પલસરી શું કરવાના છે બેટા યાદ રાખવાના છે તમને ઘણા બધા દાખલાઓમાં મદદ કરી શકે છે ક્લિયર રાખજો આ વસ્તુ રાઈટ હવે તમારો ક્વેશ્ચન થાય કે સર ત્રીજા મળી ગઈ હવે તમે આવર્તકાળ વિશે કહેવા માંગતા હતા તો આવર્તકાળ વિશે પણ કહી દઈએ આવર્તકાળ વર્તુળાકાર ભ્રમણ માટે આવર્તકાળ પહેલાં વેગની વાત કરી દઈએ વર્તુળાકાર કક્ષાનો વેગ વે ઇક્વલ ટુ પાય આર બાય ટી ત્યા ટી શું છે એક પરિભ્રમણ પૂરું થાય તો એના માટે અંતર કાપેલું આર અને એના માટે લાગતો સમય પરિભ્રમણ પૂર્ણ થવા માટે લાગતો સમય એક પરિભ્રમણ પૂર્ણ થવા માટે લાગતો સમય રાઈટ

હવે છે બેટા ગતિ ઊર્જા હવે જો ગતિ ઊર્જાની વાત કરવામાં આવે તો ગતિ ઉર્જા શું છે બેટા તો કે ગતિ ઊર્જા યાદ કરીએ ને એની પહેલાં એક સૂત્ર મને યાદ આવે છે ત્રીજા આર બરાબર રૂટમાં ટુ એમ કે અપોન ક્યુ આવું યાદ આવે છે હા કે ના તો અહીંયા ગતિ ઉર્જા કેને સૂત્રનો કરતા બનાવીએ જે ઓલરેડી આપણે સૂત્ર શોધી ચૂક્યા છીએ રાઈટ એના પરથી જ છે તો આર સ્ક્વેર ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર ઇક્વલ ટુ ટુ એમ કે તો ગતિ ઊર્જા કે સૂત્ર બને છે બેટા કે ઇક્વલ ટુ ક્યુ સ્કવેર બી સ્કવેર આર સ્ક્ ક્યુ સ્કવેર બી સ્કવેર આર સ્કવેર ટુ એમ સ્કવેર ટુ એમ વડે આપી શકાય છે તો આ સૂત્ર યાદ રાખો બાળકો સૂત્ર શું પૂછાઈ શકે અમુક ડેટા આપી અને બે અલગ અલગ જેમ કે હું એમ કહું કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક આલ્ફા કણ એક આલ્ફા કણ અને એક પ્રોટોન એક આલ્ફા કારણ એક પ્રોટોનને સમાન ગતિ ઉર્જા એટલે કે સમાન છે તે ફેંકતા તેની ત્રીજ્યાનો ગુણોત્તર શોધો આ પેટર્નના ક્વેશ્ચન તમને સો ટકા પૂછાયેલા જોવા મળી જશે રાઈટ કે સમાન વેગમાનથી ફેંક્યું એને ત્રીજિયાનો ગુણોત્તર હોય સમાન વેગથી ફેંક્યું એને ત્રીજ્યાનો ગુણોત્તર હોય આ પેટર્નના ક્વેશ્ચન્સ તમને કન્ટિન્યુ જોવા મળવાના છે રાઈટ તો ચલો સૂત્ર એકવાર ફટાટ ફટાફટ જોઈ લો નજર ફેરી લો સરસ સૂત્ર છે બેટા નજર ફેરવો સો ચલો ચેક કર્યું ચાલો આગળ જોઈએ હેલિક્સ હેલિક્સની ગતિ એટલે શું એને સમજવાની કોશિશ કરીએ તો સમજીએ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુતભારિત ભરીત કણને નાખીએ પણ યાદ રાખજો હવે જે વિદ્યુતભારિત કણ છે એ લંબ નથી સોરી ચુંબકીય ક્ષેત્રને લંબ નથી ધારો કે ધારો કે આપણે થી ખૂણે નાખીએ એટલે ધારો કે ચુંબકીય ક્ષેત્ર જે છે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કઈક આ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર કંઈક આ દિશામાં જોવા મળે છે સેટિંગ દેખાઈ ગયું અને વેગ આ બાજુ છે તો કયો વિદ્યુત ભાર વી વેગથી ગતિ કરે છે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્ષેત્રિત દિશામાં છે તો વેગના બે ઘટક પડે એક તો શું પડે તો કે વી કો જો બંને વચ્ચે ખૂણો થીટા હોય તો વી કોસ સીઠા અને એક પડે વી સાઈન થીટા હવે વી સાઈન થીટા છે ને એ બી ને લંબ છે વી લંબ છે વી લંબ છે વી સાઇનથી સમાનતા છે ચુંબકીય ક્ષેત્ર પરિણામ સ્વરૂપ એફ મેગ્નેટિક અહીંયા ઝીરો થાય અને અહીંયા એફ મેગ્નેટિક શું થાય ક્યુ વી બી થાય રાઈટ તો પરિણામી બળ ક્યુબી સાઇનથેટા થાય હવે શું કરશે વી કોસ સીટા આગળ લઈ જશે જ્યારે વી સાઇન સીટા ભ્રમણ કરાવશે પરિણામ સ્વરૂપ તમને ગતિ કેવી જોવા મળશે પરિણામ સ્વરૂપ તમને જે ગતિ જોવા મળશે એ કેવી જોવા મળશે એને સમજવાની કોશિશ કરીએ તો પરિણામી ગતિ આપણને જોવા મળી જશે કંઈક આવી જો આગળ વધવું અને જોડે જોડે ગોળ ફરવું તો આ ગતિ કંઈક હેલિક્સની ગતિ કહેવાય આ ગતિને શું કહેવાય હેલિક્સની ગતિ કહેવાય તો સાંભળો આગળ જવા માટે કોણ જવાબદાર વી કોટા યુ કોઝ સીટાની

તો ભ્રમણની ત્રિજ્યા હેલિક્સમાં ભ્રમણની રાઈટ હેલિક્સમાં ભ્રમણની ત્રિજ્યા શું આવી બેટા એમવી સાઇનથી અપોન ક્યુબી આવી ગઈ હવે જો વાત કરીએ હેલિક્સમાં આવર્તકાળ તો વર્તુળાકાર ભ્રમણ માટે કોણ જવાબદાર તો કે વર્તુળાકાર ભ્રમણ માટે જવાબદાર વી સાયન થિટા

જ્યાં સુધી ભ્રમણ થાય ત્યાં સુધી આગળ વધે રાઈટ તો એક પરિભ્રમણ પૂર્ણ બાદ થાય શું જો એક પરિભ્રમણ પૂર્ણ થાય તો એક પરિભ્રમ દરમિયાન કંઈક આટલું અંતર કાપશે તો આને કહેવાય પીચ શું કહેવાય બેટા પીચ તો હેલિક્સી પીચ જો એક પરિભ્રમણ પૂરું થાય એ દરમિયાન આગળ કોણ લઈ જાય તો આગળ વી લઈ જાય તો પીચ ખરેખર અંતર છે અને એ શું છે વેગ ગુણ્યા સમય તો આ વેગ શું લેવાનો વી પણ કહેવાય છે પીચ બરાબર અથવા પી બરાબર પી એટલે પીચ પીચ બરાબર ટુ પાય એમ વી કોન ક્યુબી વડે આપી શકાય તો આ હા એલિક્સિ નું સમીકરણ છે જ્યારે વર્તુળ ભ્રમણ થાય અને જોડે જોડે આગળ પણ વધે છે જ્યારે કોઈ લઘુ કોણ અથવા ગુરુકોણ હે જ્યારે આ કોના માટે છે બેટા તો જ્યારે વિચારીએ તો આ કોના માટે છે તો આ છે બેટા ગતિ વિદ્યુતભર્જાની હા જ્યારે લઘુકોણ અથવા 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 ગુરુ ગતિ કરાવવામાં આવે ઓકે દોસ્ત ચાલો નેક્સ્ટ જોવા જઈએ આપણે નેક્સ્ટ જોવા જઈએ તો પીથ થઈ ગયા હવે છે વિદ્યુત બોલ લોરેન્સ બળ હવે લોરેન્સ બળ એટલે શું કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર જોડે જોડે

તો લોરેન્સ બર્ડનું સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે લોરેન્સ બર્ડનું સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે રાઈટ ક્લિયર યાદ યસ ચાલો હવે છે સાયક્લોટ્રોન લોરેન્સ બર્ડનું સૂત્ર યાદ રાખજો અહીંથી કેવા ક્વેશ્ચન પૂછાય ખબર છે હા એફ નેટ બરાબર ઝીરો ક્યારે હશે ક્યારે હશે અથવા વેગ અચળ ક્યારે હશે અને જો વેગ અચળ તો એફ નેટ જીરો એવું કહી શકાય કે ઈ બરાબર માઇનસ વી ક્રોસ બી થાય ત્યારે આ શક્ય છે કે નેટ બળ શૂન્ય થઈ જાય અથવા વેગ અચળ થઈ જાય રાઈટ અને આની બાજુ ક્યારે બળ શૂન્ય હશે ક્યારે બળ શૂન્ય નહીં હોય રાઈટ આ પ્રકારના ક્વેશ્ચન જોવા મળી જતા હોય છે જો નેક્સ્ટ વાત કરવામાં આવે તો છે સાયક્લોટ્રોન હવે સાયક્લોટ્રોન ખરેખર ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ જે છે આ ખરેખર શું છે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત બહારની ગતિ જ છે પણ આમાં થોડો ડિફરન્સ છે થોડો ડિફરન્સ એવો છે કે અહીંયા ડીઝ હોય શું હોય બેટા ડીઝ હોય શું હોય બેટા ડીઝ હોય કઈ રીતે એ પણ જોઈએ આપણે આવી રીતે ડીઝ હોય રાઈટ એન્ડ અહીંયા ચુંબકીય ક્ષેત્ર નોર્થ અને સાઉથ તરીકે લગાવવામાં આવેલું હશે અને જોડે જોડે અહીંયા આગળ શું કરવામાં આવશે તો એક એસી ઉદ્ગમ સ્થાન હશે એસી પ્રાપ્તિ સ્થાન અને અહીંયા વચ્ચે એક વિદ્યુત ભાર રાખવામાં આવશે જેને એસી પ્રાપ્તિ સ્થાનમાંથી બળ મળશે અને થશે શું આ આવૃત્તિ બદલાશે એટલે ખરેખર જોવા જાવ તો વિદ્યુત ભાર ને બળની દિશા બદલાશે એટલે પહેલા પ્રારંભ આમ જશે પણ ડીઝમાં વર્તુળકાર ભ્રમણ કરશે કે ડીઝમાં ચુંબકીય ક્ષેત્ર હશે અને ધીરે ધીરે આવી રીતે ભ્રમણ કરતા 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 એક સમયે બહાર નીકળી જશે પણ આ બહાર નીકળશે ત્યારે ત્રિજ્યા ખૂબ જ વધી ગઈ હશે અને ત્રિજ્યા ખૂબ જ વધી ગઈ હશે તો આનું કામ શું કે બહુ જ વધુ વિદ્યુત ભાર વિદ્યુતભાર એવો વિદ્યુત ભાર કે જે ત્રિજ્યા ખૂબ જ વધતા આપણને ખબર છે કે આર ઇક્વલ શું છે બેટા એમ બી અપોન ક્યુબી જો આર વધે તો વેગ વધે અને વેગ વધે તો કહી શકાય કે ગતિ ઊર્જા વધે એટલે ખૂબ જ પ્રબળ ગતિ ઉર્જાવાળો કોઈ વિદ્યુતભાઈ કણ છે જેને અહીંયા ટાર્ગેટ પર ફેંકવામાં આવશે રાઈટ તો આ બેઝિકલી સાયક્લોટોનનું કામ છે તો સાયક્લોટોન વર્ક કેવી રીતે આર ઇક્વલ ટુ એમ અપોન ક્યુબી નો ચેન્જ જો આર મેક્સ હશે જો આર મેક્સ થશે ત્યારે વેગ પણ કેવો થઈ જશે મહત્તમ થઈ જશે યાદ રાખજો ઓકે હવે છે અર્ધવર્તુળ હવે જો સમજો કે અહીંયા આગળ બે ડીઝ છે બે સામ સામે ડી રહેલા છે તો એક ડી માંથી કપાયેલું અંતર એનો લાગતો સમય તો અર્ધચક્ર અહીંયા અર્ધવર્તુળ અથવા એક ડી માં લાગતો સમય સમય કુલ આવર્તકાળનો અર્ધો હોય હવે આવર્તકાળ શું છે આપણે જોયું છે ને 2πm / qb तो अर्ध परिभ्रमण માટે શું લાગે બેટા સમય t બરાબર શું હશે t / 2 હશે અને દેહ હશે πm / qb જે શું હશે બેટા πm / qb જોવા મળી જશે જે જોવા મળી જશે πm / qb આ જો બેટા d છે d અહીંયા પે देखो बच्चा ये d છે d और ये क्या करता है ભ્રમણ કરવા ત્યાં જોવા જાવ તો એસી ઉદગમ પ્રાપ્તિ સ્થાન પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા મળી અને ઉર્જા કરશે કે સીધે તો બહાર નીકળી જશે રાઈટ ચલો હવે જો વાત કરવામાં આવે તો વિદ્યુતભારની પ્રાપ્ત થતી મહત્તમ ગતિ ઊર્જા બોલો ભૈયા મહત્તમ ગતિ ઉર્જા કબ હશે અરે કબ હોગી રે બાબા कब होगी मैक्सिमम काइनेटिक एनर्जी महत्तम गति ऊर्जा त्यारह त्रिजिया हे त्रिज्या महत्तम तो वेग महत्तम। अरे बाबा जब रेडियस मैक्सिमम होगी तब काइनेटिक एनर्जी मैक्सिमम होगी तो चलो बाबा स्टार्ट करते हैं। काइनेटिक एनर्जी के मैक्स बराबर शू बेटा के मैक्स बराबर शू हेटा हाफ एम बी स्क्वे पी स्क्र बु एम पर

આ મહત્તમ ગતિ ઉર્જા કેટલા ચક્ર પરથી મળશે તો દરેક દર એક ચક્ર દરમિયાન ઉદ્ગમમાંથી બે વાર ઊર્જા મળે બે વાર ઉર્જા મળે અને જો બે વાર ઊર્જા મળવાની હોય કેટલી વાર ઉર્જા બેટા બે વાર ઉર્જા મળવાની હોય તો એન ચક્ર બાદ ઉર્જા એન ભ્રમણ બાદ ઉર્જા એન ભ્રમણ બાદ ઉર્જા કેટલી હશે કશું નહીં સર ગતિ ઉર્જા કે અને એક મિનિટ ઉર્જા મળે કેટલી ઉર્જા મળે કેટલી તો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાંનો તફાવત જો વી ઝીરો હોય શું હોય બેટા વિદ્યુત સ્થિતિમાંનો તફાવત જો અહીંયા વી ઝીરો હોય કેટલો હોય બેટા વી ઝીરો તો ઉર્જા કેટલી મળે મળતી ઉર્જા ઉદ્ગમમાંથી માંથી મળતી ઉર્જા કેટલી હોય ક્યુ ઈ ક્યુ વી ક્યુ વી ઝીરો હવે એવરી ટાઈમ ભ્રમણ દરમિયાન હા વી ઝીરો એસી પ્રાપ્તિ સ્થાન છે એના વોલ્ટેજ છે તો એવરી ભ્રમણ દરમિયાન જો એકવાર અહીંથી અહીંયા નીકળે ત્યારે અહીંયા પહેલી વાર મળે અને અહીંયા બીજી વાર મળે તો અહીંયા બે વાર મળી જો એક ચક્ર પૂર્ણ થયું એમાં કેટલી વાર મળી બે વાર મળી રાઈટ તો અહીંયા હા આવી જશે ઇક્વલ ટુ એન અને ક્યુ અને દેટ ઇક્વલ ટુ ત્રીસ ત્યારે મહત્તમ પરિભ્રમણની સંખ્યા પણ મળી જાય જો આ બંને તો એન એટલે પરિભ્રમણની સંખ્યા મર્યાદા શું છે સાયક્લોટોનની સૌથી પહેલી મર્યાદા માત્ર વિદ્યુત ભારિત કરવેગિત કરી શકે ન્યૂટ્રોનને કરી શકે કે ના કરી શકે ચલો કોમેન્ટ બોક્સમાં જણાવો માત્ર વિદ્યુત બાદ કણને જ પ્રવેગિત કરી શકે તો ન્યૂટ્રોનને પ્રવેગિત કરી શકે કે ના કરી શકે ચલો કોમેન્ટ બોક્સમાં જણાવો રાઇટ કોમેન્ટ બોક્સમાં જણાવો કે ન્યૂટ્રોનને પ્રવેગિત કરી શકે સાયક્લોટ્રોન કે ના કરી શકે અને બીજી મર્યાદા ઇલેક્ટ્રોન જેવા હલકા કણને પણ પ્રવેગિત કરી શકાતો નથી કારણ પણ જોવા જાવ તો હલકા કણ માટે દળ ખૂબ જ ઓછું દળ ખૂબ જ ઓછું રાઈટ તો ગતિ ઉર્જા ખૂબ જ વધારે અથવા ત્રીજા માટે વિચારો તો ત્રિજ્યા માટે પણ વિચારો તો આર ઇક્વલ ટુ એમ અપોન ક્યુબી તો અહીંયા એમ ખૂબ જ નાનો હે ને પરિણામ ત્રીજ્યા ખૂબ જ નાની થઈ જાય છે એટલા માટે ઓકે ચાલો આટલું ખબર પડી ગયું હોય તો હવે આપણે આગળ વધીએ અને ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ભરિતાર જે બળ લાગે છે એની વિશે આપણે વાત કરીએ તો જ્યારે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ તાર રાખવામાં આવે છે તો આ તારને બળ લાગે છે અને આ બળનું મૂલ્ય કેટલું હશે એની જો વાત કરવામાં આવે તો ધારો કે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં તાર છે અને તાર જે છે એના પર બળ લાગે છે ધારો કે એલ લંબાઈનો તાર છે અને એ પણ પ્રવાહિત છે તેના પર લાગતું બળ એફ ઇક્વલ ટુ આઈ એલ ક્રોસ બી મુજબ આપી શકાય અહીંયા એલ સદિશ છે આ સદિશ છે તો એલ એ પ્રથમ છેડાથી અંતિમ છેડા વચ્ચેનું અંતિમ છેડા સુરેખ અંતર છે છે બેટા પહેલા છેડાથી લઈ અને અંતિમ છેડા વચ્ચેનું કેવું અંતર છે સુરેખ અંતર છે એટલું યાદ રાખજો ઓકે તો સર આ સુરેખ અંતરનો મતલબ હજી થોડો વ્યવસ્થિત સમજાવો ને સમજી લઈએ ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે કોઈ તાર આવી પડ્યો છે પ્રવાહિતે છે તો લંબાઈ કઈ લેવાની તો લંબાઈ પ્રથમ છેડાથી લઈ અને અંતિમ છેડા સુધી એટલે આને એલ ગણવાનો કોને એલ ગણવાનો આને એલ ગણવો હા એલ ગણવો તો કઈ લંબાઈ ગણવાની પ્રથમ છેડાથી અંતિમ છેડા તરફ ચલો ધારી કે અર્ધવર્તુળાકાર છે રાઈટ આ લંબાઈ એલ બરાબર પાંચ મીટર છે પણ તમારે એલ શું ગણવાનો એલ બરાબર ટુ આર ગણવાનો શું ગણવાનો બેટા એલ બરાબર ટુ આર ગણવાનો ક્લિયર છે બેટા હા કે પ્રથમ છેડાથી અંતિમ છેડા વચ્ચેનું અંતર ગણવાનું ક્લિયર યસ ઓર નો યસ હવે છે બેટા ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોને હોય તો યાદ રાખજો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ બરાબર નિયા એન આઈ એ NIA, राइट right. कोई लूप लूपी चुंबकीय डायपोल मोमेंट वर्तुलाकार लूपी एन वाला आटा वाला आटा वर्तुलाकार वर्तुलाकार लूपनी डायपोल मोमेंट मोमेंट एम बराबर एन आई ए है ધારો કે કોઈ વર્તુળાકાર ચોરસ લૂપ હોઈ શકે ત્રિકોણ હોય શકે મેં ચોરસ લીધી છે એમાંથી આઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે રાઈટ તો એન શું છે આટાની સંખ્યા રાઈટ ત્યારબાદ જોવા જાવ તો આઈ શું છે બંધલૂપમાં બંધલૂપમાં વહેતો પ્રવાહ તો ભૈયા આઈ શું છે આઈ એ શું છે પાવર ના એ ફોર એપલ ના તો એ ફોર શું છે ક્ષેત્રફળ બંધલુપનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ ક્લિયર છે બેટા હા કે ના ઓકે આટલું આવડશે કે નહીં આવડે હા દિશા કઈ રીતે શોધવાની પ્રવાહીની દિશામાં આંગળીઓ ગુમાવવાની એમની દિશામાં શું કરવાનું બેટા એમની દિશા માટે શું કરવાનું એમની દિશા માટે પ્રવાહની દિશામાં આંગળીઓ ઘુમાવી ઘુમાવતા અંગૂઠો કોણ બેટા અંગૂઠો એટલે અહીંયાથી આમ જો આમ ગોળ ફેરવો તો પુસ્તકના પાના રૂપે અંદર તરફ હોય તો અહીંયા ચૂંચાની ડાયરેકશન અંદર તરફ છે અંગૂઠો ચૂંચાની દિશા બતાવે ચૂંચા એટલે ચુંબકીય ચાની દિશા બતાવે ક્લિયર ઓલ ચલો એકવાર જોઈ લો નજર ફેરવી કે નજર હટી તો દુર્ઘટના ઘટી ચલો ફટાફટ કરો નજર ફેરવી લો ચલો યાર જોવાઈ ગયું હોય તો આપણે આગળ વધીએ તો આગળ વધવાની સાથે સાથે બચ્ચા લોગ હવે આપણે કંઈક વધુ વિચારવું પડશે શું વિચારવું પડશે ચલો હવે જે વિદ્યુત પ્રવાહ ધારિત ગુજરાને ડાયપોલ મોમેન્ટ તો વિદ્યુત ધારિત ગુજરાતની ડાયપોલ મોમેન્ટ શું હોય તો આપણે જોયું વિદ્યુતધારિત ગુજરાત માટે ડાયપોલ મોમેન્ટ કેટલી છે રાઈટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ગુજરાતની ડાયપોલ મોમેન્ટ કેટલી હતી બેટા એનઆઈએ કેટલી છે બેટા એનઆઈએ વિદ્યુત ધારિત ગુજરાની ડાયપોલ મોમેન્ટ એનઆઈએ છે અને જો એ વર્તુળ આકાર લૂપ પણ કેવી બેટા વર્તુળ આકાર હોય કેવી હોય બેટા વર્તુળ આકાર કેવી હોય બેટા આકાર હોય તો વર્તુળ આકાર લૂપ જે આર ત્રિજ્યાની હોય કેટલી ત્રિજ્યાની હોય બેટા આર ત્રિજ્યાની વર્તુળ આકાર લૂપ હોય કે જેની ત્રિજ્યાની ત્રિજ્યા આર છે કે જેની ત્રિજ્યા આર છે તો એના માટે અને આટાની સંખ્યા એન છે પ્રવાહ આઈ છે તો એના માટે ચુંબકીય ચાક માત્રા કઈ રીતે આપવી તેનું સૂત્ર છે એમ ઇક્વલ ટુ એનઆઈએ રાઈટ સિમિલર સૂત્ર જ છે પણ આપણે વાપરવાનું કહી દીધું તો કે એનઆઈ ઇન્ટુ પાય આર સ્ક્વેર શું થઈ જાય બેટા એન આઈ ઇન્ટુ પાય આર સ્ક્વેર મુજબ આપી શકાય આ રીતે પણ વિચારી શકાય ચલો વિચારવાની શક્તિ હોવી જોઈએ બાકી કંઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી આસાન વસ્તુઓને આપણે ડિફિકલ્ટ ક્યારેક બનાવતા હોઈએ છીએ આ આસાન વસ્તુઓને ડિફિકલ્ટ ના બનાવી ચાલો ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મૂકવામાં આવે તો શું થાય જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મૂકવામાં આવે છે ત્યારે બચ્ચા એના પર બળ નથી લાગતું બળ લાગે ત્યારે જ્યારે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય જો નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય અને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ચુંબકીય ડાયપોલને મૂકવામાં આવે છે યાદ રાખજો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને રાખવામાં આવે આવે ત્યારે તેના પર લાગતું ચોખ્ખું ચુંબકીય બળ બળ બરાબર જીરો પરંતુ તેના પર ટોર્ક લાગે પરંતુ તેના પર શું લાગે બેટા ટોર્ક લાગે છે તમને યાદ હશે ટોર્ક ઇક્વલ ટુ પી ક્રોસી એવી જ રીતે પરંતુ ટોર્ક લાગે અને આ ટોર્ક બરાબર ક્રોસ ની જેમ જેમ જ ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી લાગે છે શું લાગે છે બચ્ચા અરે ભૈયા એમ ક્રોસ બી લખતા હે ક્યાં લખતા હે એમ ક્રોસ બી લખતા હે ક્લિયર છે બેટા ચાલો હવે લાસ્ટમાં છે ગતિમાન ગુચાનું ગેલ્વેનો મીટર હવે ગેલ્વેનો મીટર શું છે તો ગેલ્વેનો મીટર કેવી રીતે યુઝ થાય છે રાઈટ તો બેઝિકલી બેટા ગેલ્વેનો મીટર શું છે એ સમજી લઈએ તો ગેલ્વેનો મીટરમાં બેઝિકલી નોર્થ અને સાઉથ પોલ રહેલા હોય છે અંદરની તરફ રાઈટ અને અહીંયા આગળ હોય છે ગૂંચડું અને આ ગુચા પર એક સોય હોય છે અને અહીંયા આગળ કરેલું હોય છે અંકન આ રીતનું ગેલ્વેનો મીટર હા નો ડાઉટ આ ગૂંચડું પાછળની બાજુ હશે જે તમને દેખાતું નથી તો હવે બેઝિકલી શું થાય છે જ્યારે પ્રવાહ વહન પામે જ્યારે પ્રવાહ વહન પામે ત્યારે ગુજરાને ટોર્ક લાગે છે પ્રવાહ વહન પામ્યો ટોર્ક લાગવાનું છે કેમ કે અહીંયા નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે રાઈટ તો પ્રવાહ વહન થતા ટોર્ક લાગે અને ટોર્ક લાગે તો ટોર્ક ટાવ ઇઝ કેટલું લાગે m ક્રોસ b અથવા mb m ક્રોસ b mb sin θ હવે જો સાંભળો અહીં આગળ m અને i ની m અને b ની વેલ્યુ સમાન હશે લંબ હશે એક રૂપે દિશા એકબીજાને લંબ હશે અને લંબ હોય તો ખૂણો 90 mb sin 90 0 તો mb અથવા m ની બદલે ni એ b અને હું લખું છું b ના b ના રાઈટ તો ટોર્ક ટાવ બીના છે પરંતુ ગુજરામાં પુનઃ ટોર્ક અનુભવાય છે પરંતુ ગુજરામાં પુનઃસ્થાપક ટોર્ક લાગે છે અને આ પુનઃસ્થાપક જે ટોર્ક લાગે છે એનું બેટા ટોર્ક ટાવ બરાબર શું લખાય તો કે સી થીટા હા પુનઃસ્થાપક ટોર્ક યાદ કરો સી થીટા છે શું છે ટોર્શિયન અચળાંક છે આ પુનઃસ્થાપક બળ એફલ ટુ જ છે ટોર્શિયન અચળાંક છે યાદ રાખજો ટોર્ક છે ચાલો તો આ બંને સમાન હશે રાઈટ તો આ બંને સમાન થઈ જાય અને એના પછી તમને બે સંવેદિતા મળશે પ્રવાહ સંવેદિતા અને જોડે જોડે ઓકે પ્રવાહ સંવેદિતા અને જોડે જોડે વોલ્ટેજ સંવેદિતા પ્રવાહ સંવેદતા છે યાદ રાખજોતા કહેવાય થીટાબાય આઈ ને બેટા થીટાબાય આઈ ને પ્રવા સંવેદિતા કહેવાય પ્રવાહ સંવેદિતા શું થિટાબાય આઈ તો આ શું થઈ ગયું બેટા બનાસી 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 બગાસી નહીં નહીં બેટા બેટા રાઈટ બી એન એ બાય સી પ્રવાહ સંવેદિતા શું છે છે બાવાસી ચલો આવી જા અને લાસ્ટમાં છે વોલ્ટેજ સમય તો વોલ્ટેજ સંવેદા કોને કહેવાય તો થી બાય વી ને વોલ્ટેજ સમય કહેવાય સંવે ધનશીલતા અથવા સંવેદનશીલતા પણ ચાલે સંવેદિતા પણ ચાલે પણ એક મિનિટ થી આઈ તો શું છે બગાસી બનાસી પણ આઈ ઈક્વલ ટુ તો વી બાય આર છે તો લખો પૂટો અહીંયા તો થી બાય આર ઇક્વલ ટુ બનાસી બગાસી નહીં લ્યા બનાસી રાઈટ ચલો ધેટ્સ વાય વી કેન સે ધેટ બાય વી ધેટ્સ ઇક્વલ ટુ બના સ્કર બના સ્કર એટલું ખબર પડી ગઈ હા કેના યસ તો આ સૂત્રો યાદ હોવા જોઈએ ચલો નેક્સ્ટમાં જે ચુંબકીય ડાયપોલના ભ્રમણ માટે થતું કાર્ય હવે ડાયપોલને જ્યારે આપણે થીટા વન થી થીટા ટુ ભ્રમણ કરાવીએ થીટા વન થી ભ્રમણ થીટાવન થી ટુ ભ્રમણ જ્યારેપોલ ને ભ્રમણ કરાવવામાં આવે છે તો થતું કાર્ય તમે યાદ કરો સમાન ચુંબકીય ક્ષેત્રમાં અથવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં જયારે ડાયપોલ કાર્ય કેટલું હતું યાદ છે પી ઈ સાઇન કોટા વન માઇનસ કોઠા ટુ તો અહીંયા પણ જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ડાયપોલને આપણે ભ્રમણ કરાવીએ છીએ તો એના પર જે ટોર્ક લાગે છે એ કેટલું હોય છે તો ટોર્ક ટાવ બરાબર ટોર્ક ટાઉ બરાબર પી ક્રોસી એટલે કે એમ ક્રોસ બી અને અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી હોય છે માઈનસ એમ ડોટ બી અને સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એક કાર્ય આપે તો કાર્ય ડબલ્યુ બરાબર અહીંયા એમ બી પણ કહેવાય તો કાર્ય ડબલ્યુ શું થાય ડેલ્ટા યુ પરથી એમ કોસ થીટા વન માઇનસ કોસ થીટા ટુ વડે આપી શકાય છે તો બાળકો ઘણી બધી વખત એવું કહેવામાં આવે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ડાયપોલ રાખ્યો છે જેની ડાયપોલ મુમેન્ટ છે પહેલાં તે સ્થાયી અવસ્થામાં છે એટલે કે ઝીરો ખૂણો છે અને ત્યારબાદ તેને નાઇન્ટી ખૂણે ફેરવવામાં આવે ગુમાવવામાં આવે તો તેના પર લાગતું તેના માટે કરવું પડતું કાર્ય કેટલું હશે આ પેટર્નના ક્વેશ્ચન તમને જોવા મળી જશે તો એકવાર નજર ફેરવજો ચાલો નેક્સ્ટ વાત કરીએ મેગ્નેટિક ડાયપોલની સ્થિતિ ઊર્જા હમણાં જ લખી ચૂક્યો છું મેગ્નેટિક ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી હતી બેટા એમ ડોટ બી માઇનસ એમ ડોટ બી માઇનસ એમ ડોટ બી ચાલો હવે એક વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિકને જોઈએ જે તમારી એનસીઆરટીમાંથી કદાચ ગાયબ પણ હશે પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ પણ હશે તો એનસીટી એન સી ભલે ગાયબ થાય પણ ઇમ્પોર્ટન્ટ હોય એવો ટોપિક છે તો જુઓ પરમાણુનું ચુંબકત્વ પરમાણુનું ચુંબકત્વનો મતલબ શું સમજાવું જ્યારે ન્યુક્લિયસ છે તો ન્યૂક્લિયસની સરાઉન્ડમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે ન્યુક્લિયસની સરાઉન્ડમાં ઇલેક્ટ્રોન શું કરે છે ભ્રમણ કરે છે ન્યુક્લિયસની સરાઉન્ડમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે અને જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો ઇલેક્ટ્રોન પાસે કક્ષીય વેગ હોય અને કક્ષીય વેગની સાથે સાથે જો અહીંયા એક આર્છેદ જેવું વિચારવામાં આવે તો એકમ સમયમાં દરેક અમુક સમયે ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે તો પરિણામ સ્વરૂપ પ્રવાહ ઉત્પન્ન થશે તો ઇલેક્ટ્રોનના ભ્રમણથી શું થશે પ્રવાહ જાણે કે રીંગ છે હવે એ જાણે કે રીંગ છે રિંગના કેન્દ્ર પર ચુંબકત્વની વાત છે તો પરમાણુ નું ચુંબકત્વ શું છે ખ્યાલ આવી ગયો તો સૌથી પહેલા શું જાણવું પડે સૌથી પહેલા જાણવું પડે કક્ષીય પ્રવાહ શું છે સૌથી પહેલા જાણવું શું પડે બેટા કક્ષીય પ્રવાહ શું છે તો ન્યુક્લિયસ ની સરાઉન્ડમાં જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે માં જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા 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 જે પ્રવાહ ઉત્પન્ન કરે છે એની વાત કરીએ તો આઈ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ ક્યુ બાય ટી લખાય આઈ ઇક્વલ ટુ શું લખાય બેટા ક્યુ બાય ટી લખાય તો જો આઈ ઇક્વલ ટુ ક્યુ બાય ટી કરવામાં આવે અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે તો ઈ બાય ટી થશે ટી આવર્તકાળ છે આવર્તકાળની સાથે જો ઇલેક્ટ્રોન વિવેગથી ભ્રમણ કરતો હોય તો વી ઇક્વલ ટુ ટુ પાય આર બાય ટી લખાય આર ત્રીજામાં પણ છે તો મૂકો અહીંયા ટી ની કિંમત તો તમને આઈ જશે વન અપોન ટી તો ઈ વી અપોન ટુ પાય આર રાઈટ આ એક સૂત્ર બની ગયું પછી આઈ ઇક્વલ ટુ એફ વન અપોન આવતકાર એફ પણ કહેવાય તો આ એક પણ સૂત્ર છે ટુ પાય એફ ઇક્વલ ટુ ઓમેગા ઓમેગા ઇક્વલ ટુ ટુ પાય એફ તો ટુ પાય વડે ગુણિને ટુ પાય વડે ભાગી નાખો તો ઓમેગા ઇ અપોન ટુ પાયવાળું સૂત્ર પણ એક બને છે તો આ કક્ષીય વેગના જુદા જુદા સૂત્ર છે જરૂર પડે જે જરૂર પડે અને જે વાપરવું પડે એ વાપરો હા હજી અહીંયા આગળ આપણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર વિચારવાનું છે અહીંયા આગળ શું વિચારવાનું છે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કક્ષીય વેગ મળી ગયો ને કક્ષીય પ્રવાહ પણ મળી ગયો ને તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ચૂંકક્ષેત્ર બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાયાર અને આઈ ની કિંમત શું છે આઈ બરાબર વી ઈ અપોન વી ઈ અપોન ટુ પાયર છે જ તો આ બંનેને ભેગા કરો તો તમારા કોનું સૂત્ર મળી જાય તમારા કોનું સૂત્ર મળી જાય ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળી જાય રાઈટ અને અહીંયા ટુ પાય આર ના આવે ટુ એ આવે શું આવે બેટા રિંગના કેન્દ્ર પર છે તો ટુ એ આવે અને ટુ આર આવે રીંગના કેન્દ્ર પર છે માય મિસ્ટેક ટુ આર આવશે તો અહીંયા આગળ સૂત્ર બની જશે બી ઇક્વલ ટુ મ્યુ ઝીરો વી અપોન ફોર પાય આર સ્ક્વેર રાઈટ તો આ થઈ ગયું હા એક્ઝેક્ટલી ચલો લાસ્ટ બે ટોપિક છે લાસ્ટ બે ટૉપિક છે એને જોઈ લઈએ બહોરની ધારણા બહોરની ધારણા શું હતી બેઝિકલી આ બોહોરની ધારણા તમે ન્યુક્લિયસ ચેપ્ટરમાં ભણવાના છો પણ એની એક ઝલક જોઈ લો એની એક ઝલક જોઈ લો કે બેઝિકલી તમે ભણવાના ક્યાં છો ન્યુક્લિયસ સેપ્ટરમાં પણ એની એક ઝલક જોઈ લો બહોરે કીધું કે કોઈ પણ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરે એવી જ કક્ષામાં ભ્રમણ કરે એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જેનો કે જેનું કોણીય વેગમાન કોણીય વેગમાન એલ પાય ટુ પાય અપ સોરી એચ અપોન્ડ ટુ પાયના પૂર્ણ ગુણાંકમાં હોય એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જેનું કોણીય વેગમાન એચ અપોન્ડ ટુ પાયના પૂર્ણ ગુણાંકમાં હોય તો કોણીય વેગમાન એલ બરાબર શું આવી ગયું એનએચ અપોન ટુ પાય પણ એક મિનિટ એમવી આર પણ એક સૂત્ર છે એમવી આર પણ એક સૂત્ર છે કોણીય વેગમાન એલ બરાબર એનએચ અપોઈન્ટ ટુ પાય અથવા એમવી આર હવે જો એક મિનિટ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન જો ભ્રમણ કરે છે તો અહીંયા આગળ તમે એક હજી વસ્તુ વિચારોને ચુંબકનું ચુંબક તો વિચાર્યું એક વાર ચૂચા ચુંબકીય ચાક માત્ર વિચારો ને ઇલેક્ટ્રોનની ભ્રમણના કારણે ચુંબકીય ચાક માત્ર ભ્રમણના લીધે ચુંબકીય ચાક માત્ર વિચારો ને તો એમ બરાબર શું આવશે બેટાઇનઆઈએ એનઆઈએ એન આઈ એ પણ એન આટાની સંખ્યા એક આઈ આઈ આપણે લીધું બેટા ઈવી અપોન ઈવી અપોન ટુ પાય આર એ છે પાય આર અને એન છે એક એક આરથી એક આ ગયો પાથી પી ગયો તો આવી ગયો હાફ ઇવી તો ચૂંચા હાફ ઇવી છે ચુંબકીય ચાક માત્રા હાફ ઇવી છે કોણીય વેગમાન એમવીઆર છે તો અહીંયા આગળ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચે સંબંધની વાત કરીએ તો ચુંબકીય ચાક માત્રા એમ બરાબર હાફ ઇવી હવે જો હું દળ વડે ગુણી અને દળ વડે ભાગી નાખું દળ છે અને આ ચૂંચા છે શું છે બેટા ચુંબકીય ચાક માત્રા છે આ ચૂંચા તો જો એમ વી આર એમ એટલે શું એમ વી એટલે શું બેટા એમ વી એટલે શું તો કે એમ વી એટલે બેટા કશું જ નહીં પણ કોણીય વેગમાન એલ તો એલ ઇક્વલ ટુ અહીંયા આગળ આવી ઈ અપોન ટુ એમ અને ઇક્વલ ટુ એમ અને જો સદી સ્વરૂપે વિચારીએ જો સદી સ્વરૂપે વિચારવામાં આવે તો યાદ રાખજો કે ચુંબકીય ચાક માત્રાની દિશા અને કોણીય વેગમાનની દિશા એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે તો ઈ અપોન ટુ એમ ઇન ટુ એલ એમાં પણ યાદ રાખજો બચ્ચા લો એમાં પણ યાદ રાખજો કે આ ઈ અપોન ટુ એમ શું છે ગાયરો મેગ્નેટિક રેશિયો છે તો આ છે બેટા ગાયરો મેગ્નેટિક રેશિયો અને યાદ રાખજો ઈ બાય એમ શું છે ઇલેક્ટ્રોનનું વિશિષ્ટ દળ ઇલેક્ટ્રોનનું વિશિષ્ટ દળ રાઈટ તો બચ્ચા લો આટલા સૂત્રો છે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે રાઈટ જે અલગ અલગ જગ્યાએ પૂછાય છે આ બધા જ સૂત્રો તમે કર્યા હશે આ બધા જ ટોપિકને આપણે કવર કરવાની કોશિશ કરી છે હું આશા રાખું છું કે આ એકવાર તમે આખું જોયા પછી તમારા સંપૂર્ણ સૂત્રો તમને યાદ આવી ગયા હશે હજી પણ એકવાર કહું છું કે આ કોના માટે ઇમ્પોર્ટન્ટ છે ડેફિનેટલી જે લોકો એક વાર ઓલરેડી ભણી ચૂક્યા છે ને જેને ફાસ્ટ ફાસ્ટમાં રિવિઝન કરવું છે એના માટે જ આ લેક્ચર વધુ ઇમ્પોર્ટન્ટ છે નહીં કે ફસ્ટ ટાઈમ ભણવા માટે ફસ્ટ ટાઈમ ભણવા માટે આ લેક્ચર તમારા માટે ઉપયોગી નહીં થાય સો આવા જ લેક્ચર સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય એવરી બેસ્ટ ઓફ લક